નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમ કે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર નંબર 10, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. બહુ મજા આવ્યો ચેપ્ટર છે. આગળ ધોરણ 11 સાયન્સ માટે પણ ખૂબ જ અગત્યનું એવું ચેપ્ટર છે. આપણે એવા જ ચેપ્ટરોની ચર્ચા છે કરવાના છીએ કે જે આગળ તમારી માટે ઇમ્પોર્ટન્સ હોય અને ધોરણ 10 માટે ખૂબ જ અગત્યના હોય. તો ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 11 એકબીજાને છે એ ખૂબ જ સારી એવી રીતે છે, રિલેટ કરે છે, એટલા માટે તમારી માટે ખાસ અગત્યનું ચેપ્ટર છે. બરાબર, કયા કયા મુદ્દાઓની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવા જઈ રહ્યા છીએ તે મુદ્દાઓની વાત કરીએ તો અહીંયા છે કે આપણે ચેપ્ટરની અંદર કુલ જે મુદ્દાઓ આવે છે એ મુદ્દાઓ છે એ 7 છે. આવા 7 મુદ્દાઓની ચર્ચા આપણે આખા ચેપ્ટર દરમિયાન છે એ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, તો પહેલા મુદ્દાની અંદર આપણે છે એ પ્રકાશનું પરાવર્તન છે એ જોવાનું છે. ત્યાર પછી ગોલીય અરીસાઓ વિશે છે એ જોવાનું છે. ત્યાર પછી છે એ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબોની ચર્ચા કરવાની છે. ત્યાર પછી પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય છે એ મુદ્દો આપણે જોઈશું. અને ગોલીય લેન્સ વડે થતું પ્રકાશનું વક્રીભવન, લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો અને છેલ્લો અને અગત્યનો નાનો એવો ટોપિક છે લેન્સનો પાવર, જે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો ત્યાર પછી છે એ વાત કરીએ તો સૌથી પહેલો અને અગત્યનો પ્રશ્ન છે એ આપણી વચ્ચે અહીંયા છે, એ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ભાઈ પ્રકાશ એટલે શું અને તેના સ્વરૂપો છે એ જણાવો. પ્રકાશ એટલે શું અને તેના સ્વરૂપો જણાવો. તો વ્યાખ્યા કંઈક આવી થાય કે ભાઈ આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને છે એ આપણે પ્રકાશ કહીએ છીએ. સામાન્ય રીતે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે. તમારી આંખની અંદર છે એ સંવેદના અનુભવે. બરાબર, તો આ સંવેદના ઉપજાવતા ઉત્પન્ન કરતા છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણને છે એ આપણે પ્રકાશ કહેશું. બરાબર, ત્યાર પછી પ્રસ્તાવનામાંથી એક પ્રશ્ન નીકળે છે કે વસ્તુ આપણે શાથી જોઈ શકીએ છીએ. કોઈ બી પદાર્થ છે એને આપણે શા માટે જોઈ શકીએ છીએ, કેવી રીતે જોઈ શકીએ છીએ, શું એવી ઘટના બને છે જેને કારણે આપણને તે પદાર્થ છે અથવા તો તે વસ્તુ છે એ દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ તમને એક ચિત્ર આપ્યું છે. બરાબર, સ્પષ્ટ રીતે અહીંયા એક દડો આપ્યો છે, તમને કેવી રીતે દેખાય છે? તો સૂર્યપ્રકાશ છે એ બોલ ઉપર પડે છે અને સાથે 7 રંગો પડે છે. એમાંથી છે એ અમુક રંગનો પ્રકાશ, અમુક પ્રકાશ છે એબ્ઝોર્બ કરી લે છે. બરાબર, એ ચર્ચા આપણે ચેપ્ટરમાં કરવાના છીએ, પણ એ ત્યાર પછીનો ટોપિક છે કારણ કે આગળના ચેપ્ટરની અંદર રંગબેરંગી દુનિયા અને માનવ આંખ વિશે આવે છે. પણ અત્યારે એટલું આપણે સમજવાનું છે કે આપણને વસ્તુ શા માટે દેખાય છે. તો વસ્તુ દેખાવા પાછળ જવાબદાર કોઈ ઘટના હોય ને તો એ ઘટના છે પ્રકાશનું પરાવર્તન છે. કે ભાઈ જ્યારે સૂર્યનો પ્રકાશ છે એ આ બોલ ઉપર પડે છે અને ત્યાંથી અથડાઈને એ પ્રકાશ તમારી આંખમાં પડે છે, જેને કારણે તે પદાર્થને તમે છે એ નિહાળી શકો છો કે જોઈ શકો છો. બરાબર, ફરીવાર સમજી લો કે વસ્તુ આપણને ક્યારે દેખાય છે કે જ્યારે સૂર્યપ્રકાશ છે તેના પર પડે છે અને રિફ્લેક્ટ થઈ અને પરાવર્તન પામ્યા બાદ છે આપણી આંખની અંદર પડે છે, જેને કારણે આપણને તે પદાર્થ અથવા તો તે વસ્તુ છે એ દેખાય છે, આપણે તેને જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ. આ જ વસ્તુની ચર્ચા છે જો અહીંયા તમને કરેલી છે કે ભાઈ જ્યારે વસ્તુ તેના પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે, આ પરાવર્તિત પ્રકાશ છે એને છે એ આપણી જ્યારે આપણી આંખ દ્વારા ગ્રહણ થાય છે ત્યારે આપણે તે વસ્તુને તે વસ્તુ દેખાય છે, તે વસ્તુને આપણે છે એ નિહાળી શકીએ છીએ અથવા તો જોઈ શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન આપણને આપ્યો છે કે ભાઈ પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકારો છે એ જણાવો. કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતાં વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને અથડાઈને પાછા વળવાની ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહે છે. કે જ્યારે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ છે એને આપાત કરવામાં આવે છે
ત્યારે તે પ્રકાશ વસ્તુ પરથી અથડાઈને પાછો વળે છે. આ અથડાઈને પાછા વળવાની ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. પ્રકાશના પરાવર્તનના કુલ બે પ્રકારો થશે. પહેલું છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન અથવા તો ડિફ્યુઝ. એટલે કે પ્રકાશ બે રીતે પરાવર્તિત થાય છે, એક નિયમિત રીતે પરાવર્તિત થાય છે, એક અનિયમિત રીતે પરાવર્તિત છે એ થાય છે. જ્યારે પ્રકાશ કોઈ સીધી સપાટી પર પડે છે એટલે કે લીસી સપાટી પર પડે છે ત્યારે પ્રકાશના આપાત થયેલા સમાંતર કિરણો પરાવર્તન પામ્યા બાદ પણ સમાંતર રહે છે. તો આવી ઘટના જ્યારે થાય છે ત્યારે પ્રકાશ છે એનું નિયમિત પરાવર્તન કહેવાય. લીસી સપાટી ઉપર પ્રકાશ પડે છે, અથડાઈને પરાવર્તન પામ્યા બાદ પ્રકાશના કિરણો છે એ સમાંતર જ રહે છે અને એની વિરુદ્ધ દિશામાં છે પરાવર્તિત થાય છે. તો આ પ્રકાશનું આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય છે. અનિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે છે કે જ્યારે પ્રકાશના કિરણો કોઈ ખરબચડી સપાટી ઉપર પડે છે ત્યારે એ પ્રકાશના કિરણોનું પરાવર્તન થઈ અને અલગ અલગ દિશામાં એ વિખેરાઈ જાય છે અને આ પ્રકારનું જે પરાવર્તન થાય છે એ અનિયમિત પરાવર્તન છે. અગાઉ આગળ આપણે છે એ વિગતે છે એ આ બાબતનો અભ્યાસ છે એ કરવાનો છે. પ્રકાશના પરાવર્તનના નિયમો ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ પ્રકાશના પરાવર્તનના નિયમો શું શું હોઈ શકે. પ્રકાશના પરાવર્તનના નિયમોની ચર્ચા આપણે કરવાની છે. માત્ર છે અહીંયા બે જ નિયમો તમારે યાદ રાખવાના છે પ્રકાશના પરાવર્તન માટે. એ નિયમો કયા કયા હોઈ શકે બરાબર? તો આપાત કોણ અને પરાવર્તન કોણ છે, આપાત કોણને આઈ વડે દર્શાવવામાં આવે છે, પરાવર્તન કોણને આર વડે દર્શાવવામાં આવે છે બરાબર, એ સમાન હોય છે પહેલો નિયમ. પણ એ સમજતા પહેલાં તમારે એ સમજવું જરૂરી છે કે અહીંયા આપાત કોણ કોને કહેવામાં આવે છે. હવે આપાત કોણ સમજવું હોય તો આપાત કિરણ સમજવું પડે બરાબર. હવે એ માટે ખાસ આકૃતિ તમે જુઓ બરાબર. આકૃતિની અંદર જે તમને નીચે દેખાઈ રહી છે ચળકતી સપાટી છે બરાબર, ક્રેક લીટા વડે છે તમને દેખાડી છે, એ કોઈ ચળકતી સપાટી છે. અહીંયા તમને જે દેખાય છે બરાબર આ ચળકતી સપાટી છે. આ ચળકતી સપાટી છે એની ઉપર છે એ જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે તો કોઈ સપાટી ઉપર આપાત કરવામાં આવતા કિરણને છે અથવા તો ફેંકવામાં આવતા કિરણને છે એ આપણે આપાત કિરણ છે એ કહેશું બરાબર. હવે એ સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થયેલું છે, અથડાશે બરાબર, અથડાશે એટલે પ્રકાશનું કિરણ છે એ પાછું પડશે બરાબર. અને જે બિંદુ ઉપર અથડાશે ને તે બિંદુને છે, અહીંયા બિંદુ ઓ છે આકૃતિની અંદર તમે જુઓ તો ઓ બિંદુ છે એ આપાત બિંદુ છે બરાબર. અને અથડાઈને જે પાછું ફરતું કિરણ છે એટલે કે પરાવર્તન પામીને પાછું ફરતું કિરણ છે એ કિરણને છે એ આપણે પરાવર્તિત કિરણ છે એ કહી શકીએ છીએ બરાબર. વસ્તુ સપાટી પર આપાત થતા કિરણને છે આપણે આપાત કિરણ કહીએ છીએ, સપાટી પર આપાત થઈને પાછા ફેંકાતું જે કિરણ છે એને પરાવર્તિત કિરણ કહીએ છીએ. જે બિંદુ ઉપર પ્રકાશનું કિરણ આપાત થયું છે તે બિંદુને છે એ આપણે આપાત બિંદુ કહ્યું છે બરાબર. હવે આપાત બિંદુ પર, આપાત બિંદુ પર કોઈ જે સમતલ સપાટી છે એ સપાટીને લંબ એક કાલ્પનિક રેખા દોરવામાં આવે. આપાત બિંદુ પાસે સપાટીને લંબ છે એ કોઈ કાલ્પનિક રેખા દોરવામાં આવે છે તો આપાત બિંદુ એ પરાવર્તક સપાટીને દોરેલો લંબ એને કહેવામાં આવે છે. આ લંબ છે એની સાથે આપાત કિરણ જે ખૂણો બનાવે છે, આ લંબ સાથે આપાત કિરણે જે ખૂણો બનાવ્યો છે ને એ ખૂણાને છે એ આપણે આપાત કોણ કહીએ છીએ. કે આ આપાત બિંદુએ દોરેલો લંબ એ લંબ સાથે છે એ આપાત કિરણે જે ખૂણો બનાવ્યો છે, અહીંયા ખૂણો આ તમને દેખાડ્યો છે જે શું છે આપાત કોણ છે. એવી જ રીતે પરાવર્તિત કિરણે છે એ સપાટી ઉપર દોરેલા લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એ ખૂણાને છે એ પરાવર્તન કોણ છે એ કહેવામાં આવે છે.
બરાબર. તો અહીંયા આપાત કોણ અને પરાવર્તક કોણ બંનેની ચર્ચા તમને અહીંયા કરી દીધી મેં. જો કુલ છે વ્યાખ્યાઓ છે એ ચાર થશે, ચારે ચાર વ્યાખ્યાઓ તમારી માટે અગત્યની છે. પહેલી વ્યાખ્યા છે આપાત કિરણ, ત્યાર પછીની વ્યાખ્યા છે પરાવર્તિત કિરણ, ત્યાર પછી આપાત કોણ અને પરાવર્તન કોણ. આ ચારે ચાર વ્યાખ્યા લખી અને વ્યવસ્થિત રીતે છે એ તૈયાર કરવાની થશે. તો ત્યાર પછી જુઓ કે ભાઈ અરીસો કોને કહે છે અને તેના પ્રકાર જો. એક પછી એક પ્રશ્ન આપણે કવર કરતા જઈને જોશું એટલે લગભગ આખું ચેપ્ટર છે તમામ લોકોને વ્યવસ્થિત રીતે કવર થઈ જશે. પછી શું કરવાનું છે કે ભાઈ જે જ્યાં સુધીનો ટોપિક આ વિડીયોની અંદર હોય એ ટોપિકનો તમારે પાઠ્યપુસ્તકમાંથી એ ટોપિક બે વાર વાંચી લેવાનો છે, અને બે વાર વાંચવા છતાં ના આવડે તો એક વાર લખી લેવાનો છે. અરીસો કોને કહે છે તેના પ્રકારો જણાવો. તો લીસી અને ચળકતી સપાટી કે સપાટી જે તેના પર પડતા લગભગ બધા પ્રકાશનું છે એ પરાવર્તન કરે છે તેને અરીસો. ફરી વાર જુઓ, વ્યાખ્યા બહુ સિમ્પલ અને સાદી છે કે ભાઈ લીસી અને ચળકતી સપાટી જે તેના પર પડતા લગભગ બધા પ્રકાશનું પરાવર્તન કરે છે એને અરીસો છે એ કહેવામાં આવે છે. અરીસાના કુલ બે પ્રકાર છે, સમતલ અરીસો અને ગોળી અરીસો. સમતલ અરીસા વિશે આપણને આવડે છે, આપણને ખબર છે, આપણે રોજ જોઈએ છીએ કે સમતલ અરીસો કોને કહેવાય. કે જે અરીસાની અંદર સવારમાં જાગીને આપણે આપણું બહુ વ્યવસ્થિત સારું દેખાતું એવું મુખડું જોઈએ છીએ, આ અરીસો સમતલ અરીસો છે, બરાબર. અને ગોલી અરીસો કોને કહેવામાં આવે છે. તો ગોલી અરીસાનો ઉપયોગ મોટાભાગે છે એ ગાડીના સાઈડ મિરરની અંદર થાય છે, મોટા જે મોલ હોય છે એની અંદર થાય છે, કે પાર્કિંગ સ્લોટ હોય છે આ પાર્કિંગની અંદર થાય છે, બરાબર. તમે કંઈક જોયા હોય કે એ અરીસાની અંદર તમે છો એવા નથી દેખાતા, કાં છો એની કરતાં નાના દેખાવાના છો, કાં છો એની કરતાં મોટા દેખાવાના છો. આ પ્રકારના અરીસાને છે એ આપણે સમતલ અરીસો કહીએ છીએ, ગોલી અરીસા છે કહીએ છીએ. સીધી અને બહુ સારું એવું ઉદાહરણ જો ગોલી અરીસાને લેવું તો આપણા ઘરે રહેલી ચમચી, બે પ્રકારના એની અંદર જોઈ ઉખડું જોશો તમે મોઢું જોશો, બરાબર. આમ ઊંધી ચમચી હશે ત્યારે કંઈક અલગ દેખાશે, ચિત્તે હશે ત્યારે પણ અલગ દેખાશે. નજીક કે દૂર લાવી છે તમે અભ્યાસ એનો કરી શકો કે તેની અંદર તમને કયા પ્રકારનું છે પ્રતિબિંબ તમારું છે એ પ્રતિબિંબ તમને જોવા મળે છે. તો આ અરીસા તરીકે કામ કરે છે, પ્રકાશનું પરાવર્તન કરે છે, પરાવર્તન કરીને તમને આંખમાં લઈ જાય છે, એટલે તે તમને વસ્તુ છે એ જેવી છે એવી ત્યાં દેખાય છે, એનું પ્રતિબિંબ રચે છે. એટલે કે ભાઈ બધા જ પ્રકારના પ્રકાશનું જો પરાવર્તન કરતા હોય તો તેને અરીસા છે એ કહેવામાં આવે છે. અરીસાના બે પ્રકાર છે, સમતલ અરીસો અને ગોળી અરીસો, બરાબર, જે અહીંયા તમને મેં બતાવ્યા છે કે ભાઈ બંને પ્રકારો અહીંયા તમને આકૃતિમાં પણ છે જોવા મળે છે, ગોળી અરીસા દેખાય છે, બરાબર. ત્યાર પછીના ટોપિકની જો આપણે ચર્ચા કરવા જઈએ તો સમતલ અરીસો એટલે શું એની વ્યાખ્યા તમને પૂછી છે કે ભાઈ સમતલ અરીસો એટલે શું, તેને વડે રચાતા પ્રતિબિંબની શું શું ખાસિયતો હોઈ શકે, કોને તમે સમતલ અરીસો કહે છે, અને સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ છે કેવું. તો જો અરીસાની પરાવર્તક સપાટી સપાટ એટલે કે સમતલ હોય તો તે અરીસાને આપણે સમતલ અરીસો કહીએ. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો શું શું હોય છે. સમતલ અરીસો એટલે સપાટી, વ્યાખ્યા બહુ સીધી, જેટલી વ્યાખ્યાઓ આવે છે ને એટલી વ્યાખ્યાઓ તમારે નોટ ડાઉન કરતી જવાની છે, પરીક્ષાની અંદર વાંચવા માટે તમને સીધી રીતે કામમાં આવશે. કે ભાઈ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ શું શું ખાસિયતો હોઈ શકે, બરાબર.
એ ખાસિયતો પૈકી આપણે એક પછી એક ખાસિયતો છે એ જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ શું શું ખાસિયતો હોઈ શકે. અહીં તમને જો ઓલા ભાઈ બતાવ્યા છે, એટલે સમતલ અરીસાની અંદર પોતાનું મુખડું જોયું છે. તમે સમતલ અરીસાની અંદર પોતાનું પ્રતિબિંબ જુઓ તો તમને શું શું ખાસિયતો જોવા મળે, એ ખાસિયતો અહીં આપણે નોટ ડાઉન કરવાની છે. વિશેષ કંઈ કરવાનું છે બરાબર. તો આ ખાસિયતોની વાત કરીએ તો પહેલી અને શરૂઆતની ખાસિયત શું હોઈ શકે ભાઈ? સમતલ અરીસા વડે છે એ આપણે જ્યારે પ્રતિબિંબ જોઈએ છીએ ત્યારે કયા પ્રકારની ખાસિયતો છે એ આપણને જોવા મળે છે બરાબર. તો પહેલી ખાસિયત છે કે ભાઈ સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી જતું હોય. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા છે એ કેવું હોય? આભાસી અને જતું. હવે એ સમજો, પ્રતિબિંબના કુલ બે પ્રકાર છે. પહેલું પ્રકાર છે એ વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? કે જે પ્રતિબિંબ છે એને તમે પડદા ઉપર જીવી શકો એવા પ્રકારના પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. ઉદાહરણ તમને સમજાવું ભાઈ, આથી સૂર્ય પ્રકાશ આવતો હોય, તમે હાથમાં કાચ લઈ અને સામેની દિવાલ ઉપર છે એ સૂર્યનું પ્રતિબિંબ પાડો, આપણે ચાંદડું કહીએ, આ સૂર્યનું પ્રતિબિંબ પાડો છો, એ પ્રતિબિંબ છે ને એને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહી શકીએ બરાબર. વાસ્તવિક પ્રતિબિંબ કહી શકીએ કે જ્યાં કાયદેસર રીતે પડદા ઉપર પ્રતિબિંબ જીલાણેલું છે. તો આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? અરીસામાં દેખાતો પ્રતિબિંબ આભાસી છે અને તમે પડદા ઉપર ન જીલી શકો, તમને એવો આભાસ થાય પાછળ મારી જો કોક છે, વાસ્તવિક રીતે અંદર કોઈ હોતું જ નથી, તમારી પાછળ કોઈ છે જ નહીં, ત્યાં અરીસાની પાછળ કાંઈ છે જ નહીં, પણ તમને એવો અનુભવ થાય છે પાછળ કોઈ છે. તો આ પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ છે, જે પ્રતિબિંબને પડદા ઉપર જીલી શકાતું નથી. તો જે પ્રતિબિંબને તમે પડદા ઉપર જીલી શકો તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય, અને જે પ્રતિબિંબ છે એને તમે પડદા ઉપર ન જીલી શકો એને આભાસી પ્રતિબિંબ કહેવાય. હવે આભાસી વાસ્તવિક તો ઠીક છે, પાછું પ્રતિબિંબના પાછા પ્રકાર પડી છે, કા પ્રતિબિંબ ચતું હોય અને કા પ્રતિબિંબ ઊંધું હોય. મોટા ભાગના કેસમાં અહીંયા એવું થાય છે કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા મોટા ભાગે ઊંધું હોય, એટલે તમારે છે ને સીધું લખી રાખવાનું થાય, વાસ્તવિક ઊંધું, વાસ્તવિક ઊંધું. વાસ્તવિક પ્રતિબિંબ મોટા ભાગે છે એ કેવું હશે? ઊંધું હશે. એટલે તમારે લખવાનું થશે પ્રતિબિંબનો પ્રકાર તો વાસ્તવિક બરાબર. આભાસી પ્રતિબિંબ મોટા ભાગે ચતું હોય છે, આવું આ ચેપ્ટરની અંદર ધ્યાનમાં લેવાનું છે તમારે કે ભાઈ આભાસી પ્રતિબિંબ બરાબર. આ ઉપરાંત પ્રતિબિંબનું પરિમાણ અથવા તો સાઈઝ શું હોઈ શકે? તો પહેલી ખાસિયત કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે અને ચતું હોય છે. બીજી ખાસિયત છે પ્રતિબિંબનું પરિમાણ એટલે કે સાઈઝ, વસ્તુના સાઈઝ જેટલું જોઈએ છે. ક્યારે એવું થયું કે ભાઈ હું જવડો છું બરાબર, મેં પ્રતિબિંબ મારું અરીસા મોઢું જોયું, હું 5 મીટર નહોતું એવો દેખાણ, અથવા હું નાનો થઈ ગયો. સમતલ અરીસામાં ક્યારે એવું નહીં થાય, તમે જે સાઈઝના છો, જે શેપના છો, એવું જ પ્રતિબિંબ તમને દેખાશે. એટલે પ્રતિબિંબનું પરિમાણ એટલે કે સાઈઝ, વસ્તુની સાઈઝ જેટલું થશે બરાબર. ત્યાર પછી કે ભાઈ વસ્તુના અરીસાથી જેટલા અંતરે તમે આગળ ઉભરાશો ને, અરીસો અહીંયા હોય તમે જેટલા અંતરે આગળ ઉભેલા હશો ને એટલા જ અંતરે છે તમે અરીસાની પાછળ છે એનું પ્રતિબિંબ દેખાશે. એટલે વસ્તુ અરીસાથી જેટલા અંતરે આવેલ હોય તેટલા જ અંતરે વસ્તુ છે નો પ્રતિબિંબ છે અરીસાની પાછળના ભાગમાં રચાય. તમે અહીંયા જ્યાં છો ત્યાંથી પાછળના ભાગે છે એ એટલા જ દૂર છે એનું પ્રતિબિંબ રચાય છે બરાબર. આ ઉપરાંત પછીની ખાસિયતો બહુ અગત્યની છે. અરીસા સામે ઊભા રહીને તમારો ડાબો હાથ છે આ ઊંચો કરવા બરાબર, તમને કયો હાથ જમણો? અરીસાની સામે તમે જમણો હાથ ઊંચો કરો તમને ડાબો હાથ ઊંચો કરો, આવું શા માટે થશે? પ્રતિબિંબ તમારું જ રચાય છે, આ એમની બદલાય છે. ભાઈ આ જમણા હાથ ઉપર મેં અહીંયા કાંડું બાંધ્યું હોય, ઘડિયાળ પહેરી હોય, હું આ હાથ ઊંચો કરું તો ઓલો હાથ દેખાય એવો છે ઘડિયાળનો, એમની.
તમે અહીંયા જે આથું છો કરો છો, સામે અરીસાની અંદર એનાથી વિપરીત આથું છો થશે, જોઈ લેજો, ટ્રાય કરજો. તો અરીસા વડે રચાયતું પ્રતિબિંબમાં છે બાજુઓ ઉલટાયેલી હોય છે, બરાબર. આ ઘટનાને પાશ્વી વિક્રમણ કહેવામાં આવે છે. એટલે કુલ છે એ ચાર ખાસિયતો છે એ અરીસા વડે રચાતા પ્રતિબિંબની છે. એમાંથી પહેલી ખાસિયત છે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા છે એ આભાસી અને ચતુ હોય. પ્રતિબિંબનું છે એ પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે, બરાબર. અને જેટલી વસ્તુ પ્રતિબિંબ અરીસાથી તમે જેટલી વસ્તુ આગળ મૂકો છો એટલું જ અંતર છે, તેટલા જ અંતરે અરીસાની પાછળના ભાગમાં એ વસ્તુ હોય છે. વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ છે એ શું છે, ઉલટાયેલી હોય છે, બરાબર. તો આ સમતલ અરીસા વડે રચાતા જે કાંઈ પ્રતિબિંબો છે એ પ્રતિબિંબની છે એ ખાસિયત છે. ત્યાર પછી આપણે જોવાનું છે સમતલ અરીસાના સમતલ અરીસાનો ઉપયોગ ક્યાં થાય. બહુ સીધી રીતે જવાબ તમે આપી શકો કે ભાઈ સમતલ અરીસાનો ઉપયોગ દર્પણ તરીકે થાય, મોઢું જોવા માટે થાય, બ્યુટી પાર્લરમાં થાય, હેર સલૂનની દુકાનમાં થાય, બરાબર. તો અહીંયા બહુ શોર્ટ એન્ડ સ્વીટ ઉપયોગો આપેલા છે કે ભાઈ સમતલ અરીસાનો ઉપયોગ દર્પણ તરીકે થાય, સમતલ અરીસાનો ઉપયોગ ટેલિસ્કોપ અને કેલ્યુલોસ્કોપ બનાવવા માટે થાય છે. આપણે આવા સ્કોપ ક્યારેય આંબળા નથી. પેરિસ્કોપ અગાઉના ધોરણમાં કંઈક ભણવાનું આવી ગયું, કંઈક વિજ્ઞાન પ્રદર્શનમાં તમે જોયું છે. પેરિસ્કોપ કાયદેસર ક્યાં વપરાય એ હું તમને સમજાવી દઉં, એટલે તમને પેરિસ્કોપ સમજાશે. પેરિસ્કોપનો ઉપયોગ સબમરીનની અંદર રહીને દરિયાની સપાટી ઉપર જોવા માટે અથવા તો મોટાભાગે જાસૂસીમાં થાય, બરાબર. અંગ્રેજી મૂળાક્ષર ઝેડ જેવો આકાર એનો હોય છે, તમે નીચેથી જોઈ શકો છો કે ઉપર શું થાય છે. વાસ્તવિક રીતે બે અરીસા હોય, કેલ્યુડોસ્કોપ જોઈ લીધે, પેરિસ્કોપ. કેલ્યુડોસ્કોપ છે એની અંદર ત્રણ અરીસાઓ છે એ ક્રમશઃ રીતે ગોઠવાયેલા હોય ત્રિકોણાકાર, બરાબર. બંને વસ્તુ છે એ ટાઈપ કરી જજ કરી જોઈ લેવાનું. મોબાઈલનો સારો એવો યુઝ આપણે કરીએ છીએ. પેરિસ્કોપ અને કેલ્યુડોસ્કોપ શું છે તમને વધુ ખ્યાલ આવશે. આ પેરિસ્કોપનો ઉપયોગ જાસૂસી માટે થાય અથવા તો સબમરીનની અંદર રહીને દરિયાની સપાટી ઉપર શું થાય છે જોવા માટે થાય છે. તમારી બહાર આગળ દિવાલ હોય તમે ઉપર ચડી જોઈ નથી પડે, ત્યાં પેરિસ્કોપ આમ રાખી છે તમે જોઈ શકો છો, બરાબર. અને કેલ્યુડોસ્કોપનો ઉપયોગ છે ડિઝાઇન બનાવવા માટે થાય છે. ત્રણ છે અરીસાને 45-45 ડિગ્રીના ખૂણે છે પટ્ટીઓને છે આમાં ગોઠવવામાં આવે છે, બરાબર. અને પછી એનો એક ભાગ છે એ અરીસો ગોઠવી, બીજો ભાગ ખુલ્લો રાખી અને એમાંથી રંગબેરંગી કાચના ટુકડા અંદર નાખવામાં આવે. પછી તમે આમ ફેરવી ફેરવી જોશો તો અલગ અલગ ડિઝાઇન તમને જોવા મળશે. આ ડિઝાઇનને આધારે છે કોઈ ડિઝાઇનર છે એ નવી ડિઝાઇન છે એ તૈયાર કરે છે. આ કેલ્યુલોસ્કોપનો ઉપયોગ અરીસા સમતલ અરીસાના પણ ઉપયોગ, સમતલ અરીસાનો ઉપયોગ દર્પણ તરીકે થાય છે અને પેરિસ્કોપ અને કેલ્યુલોસ્કોપ બનાવવા માટે થાય છે. ત્યાર પછી આવે છે ગોલી અરીસા. ગોલી અરીસાઓ શું છે અને તેના પ્રકારો છે એ અહીંયા જાણવાની વાત છે. ગોલી અરીસા, ગોલી અરીસા કોને કહેવામાં આવે છે અથવા ગોલી અરીસા એટલે શું? જે અરીસા સમતલ અરીસામાં શું હતું કે ભાઈ પરાવર્તક સપાટી સમતલ હતી, જ્યારે ગોલી અરીસામાં શું છે, પરાવર્તક સપાટી છે એ સમતલ નહીં હોય. જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલી અરીસો કહે છે. હવે પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ કંઈ સમજાય ન સમજાય બાર, બરાબર. તો એવું ધારી લો કે એક આખો સંપૂર્ણ ગોળો અરીસાનો બનેલો છે, કાચનો ગોળો છે અરીસાનો બરાબર. એમાંથી તમારે થોડો અડધો ભાગ લેવાનો છે, ક્યારેક રબરના બોલથી તમે રમ્યા હો કે ટેનિસ બોલથી એ તૂટી જાય ફાટી જાય, બરાબર. પછી બે ભાગ થઈ જાય,
એટલે સમજી લો કે કાચા અરીસાનો એમાંથી બે ભાગ થઈ જાય, બે પ્રકારના અરીસા થાય. બરાબર, ગોલી અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ છે એ વક્રાકાર હોય. બરાબર, આ પ્રકાર અંદરની તરફ વક્રાકાર કે બહારની તરફ છે એ વક્રાકાર હોય. કુલ બે પ્રકારના અરીસા છે, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા. અહીંયા પણ ગોલી અરીસાની વ્યાખ્યા ખાસ અગત્યની છે તમારા માટે. જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે તેને છે એ ગોલીય અરીસો કહે છે. ગોલી અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ ગમે એક તરફ છે એ વક્રાકાર હશે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો બે પ્રકારના અરીસા. અહીંયા આકૃતિમાં તમને દર્શાવવાની ટ્રાય કરી છે કે ભાઈ કેવી રીતે ગોલી અરીસો દેખાડી શકાય. ગોલીય કવચ છે. બરાબર, પ્રથમ આકૃતિની અંદર તમને અહીંયા એક ગોલીય કવચ છે એ આપેલું છે. અહીંયા જોઈ શકો છો તમે કે ભાઈ સંપૂર્ણ રીતે એક અહીંયા ગોલીય કવચ છે આ, અને ગોલીય કવચ છે દેખાય છે. બરાબર, આ ગોલીય કવચમાંથી થોડો ભાગ કાપી નાખ્યો છે. કાપી નાખ્યો ને એ બધો ભાગ ડોટેડ લાઈન વડે દેખાડ્યો છે. કાપી નાખેલો જે ભાગ છે ને એ બધો ડોટેડ લાઈન વડે દેખાડ્યો છે, અને જે બાકી રાખેલો ભાગ છે ને એ બ્લુ કલરમાં બતાવ્યો છે. બરાબર, જે કાપેલો ભાગ છે ડોટેડ લાઈન વડે બતાવ્યો છે અને બાકીનો ભાગ છે તો અહીંયા જે કાપેલો ભાગ છે, બરાબર, એ કાપેલો ભાગ તમને છે પરાવર્તક સપાટી સ્વરૂપે છે એ બતાવ્યો છે. તો તમે જોઈ શકો ભાઈ આ જે એમ પી થી લઈને એન સુધીનો જે ભાગ છે, બરાબર, જે છે એ અહીંયા તમને એક ગોલીય કવચ સ્વરૂપે છે એ દર્શાવેલો લાગશે. બરાબર, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ, હવે આ રીતનો એક ભાગ થયો. સપોઝ સમજી લો ભાઈ તમે એક કોઈક બોલ કાપી લીધો છે પ્લાસ્ટિકમાં, વચ્ચેથી કાપી નાખ્યો એટલે આવો કંઈક આકાર થયો હતો એમ. બરાબર, એમાંથી અડધો ગોળો છે ને એમાં તમે બે તમારી પાસે ઓપ્શન મળે. બરાબર, અને અરીસો કઈ રીતે બને ને એ સમજી લો તો આ વસ્તુ સમજે કે ભાઈ અરીસો છે ને એ કાચમાંથી બને. એ પ્રકાર પારદર્શક જે કાચ હોય ને એ પારદર્શક કાચને છે એ તમારે શું કરવાનું છે, એક તરફ છે ને એ ચળકતી સપાટીવાળો ચમકતો રંગ લગાવી દેવો. તમે ઘરે જઈને કાચો છો જોજો, અરીસો અરીસાની પાછળની તરફ ગ્લેઝ લગાડેલો એ રંગ લગાવેલો એ ઉછેરી નાખો ને તો એ પારદર્શક કાચ કરી છે. એટલે એક તરફ છે એ પોલિશ કરેલી સપાટી ને એક તરફ લીસી સપાટી. બરાબર, હવે અર્ધ ગોળાકાર તમારી પાસે કાચ છે. હવે તમારી પાસે બે ઓપ્શન છે, એક તમે અંદરની બાજુ પોલિશ કરો ને એક બહારની બાજુ પોલિશ કરો. બે રીતે તમે પોલિશ કરી શકો છો. બરાબર, જો સપોઝ કે તમે અંદરની તરફ છે એ વક્રાકાર રાખીને પોલિશ કરી દીધું, અંદરની તરફની સપાટી ચમકતી રાખવાની બહાર પોલિશ કરી દીધા, તો આ પ્રકારની જે અરીસો બને એની અંતર્ગોળ બને. બરાબર, જે ગોલી અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, પરાવર્તક સપાટી કેવી હોય અંદરની તરફ વક્રાકાર હોય, આ પ્રકારના અરીસાને છે એ અંતર્ગોળ અરીસો કહેવાય. પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર છે, જો પહેલી આકૃતિ જોઈએ. બરાબર, અંદરની તરફ વક્રાકાર છે તો આ પ્રકારનો અરીસો છે એને અંતર્ગોળ અરીસો કહેવાય. દાખલા તરીકે ચકચકિત ચમચીની અંદરની જે વક્ર સપાટી છે ને એ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે. બહુ આપણી માટે સાદું ઓપ્શન છે. બરાબર, વિડીયો પૂરો થાય તો શરૂ રાખીને તમે તારે ચમચીને જોઈએ. બધા ચકચકિત હોય જોઈએ, ઘણા દિનનો હાલે. એટલે ચકચકિત જે અંદરનો ભાગ છે ને એ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે. તમે જોઈએ કોઈ એમાં શું દેખાય, કેવું દેખાય છે. આપણે આગળ જોવાનું છે કે કયા પ્રકારનું પ્રતિબિંબ છે એમાં. એવી જ રીતે બહિર્ગોળ અરીસાની વાત કરો, જે ગોલી અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય, બહારની તરફ વક્રાકાર હોય તો એને
છે એ બહિર્ગોળ, ગમે એક વ્યાખ્યા યાદ રાખવાય, અંતર્ગોળ એટલે અંદરની તરફ અકડાકાર, બહિર્ગોળ એટલે બહારની તરફ અકડાકાર. જે કોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ અકડાકાર હોય તો તેને બહિર્ગોળ રીસો કહે છે, જો અંદરની તરફ અકડાકાર હોય તેને અંતર્ગોળ રીસો કહે છે. દાખલા તરીકે ચકચકી ચમચીની બહાર વક્ર સપાટી બહિર્ગોળ અરીસાની જેમ વર્તે છે. એટલે અહીંયા અંતર્ગોળ અને બહિર્ગોળ બીજી બે વ્યાખ્યા છે. પાછી અંદર લખો, બે વાર લખો અને તૈયાર કરો. બે માંથી એક વ્યાખ્યા યાદ રાખો ને બીજું ઓટોમેટિક. જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ અકડાકાર હોય તો એને અંતર્ગોળ, જો બહારની તરફ હોય તો બહિર્ગોળ. બંને આકૃતિ તમને બતાવી છે. પહેલી આકૃતિ છે અંદર અંતર્ગોળ છે, અને બીજી આકૃતિ છે એ બહિર્ગોળ છે. અહીંયા દર્શાવવા માટે આપણી પાસે ડોટેડ લાઈન છે અથવા પાછળનો રંગ છે, જે પાછળ ગ્લેઝ લગાડેલો છે ને બ્લુ કલરમાં દેખાડે. જુઓ આ પહેલી આકૃતિ તમને જે દેખાય છે ને ઉપરની, બરાબર, એની અંદર પાછળની બાજુ રંગ લગાડેલો છે. અને બીજી જે આકૃતિ દેખાય છે અને એની અંદર છે એ આગળની તરફ લગાડી ઊંધો કરી દીધો છે. તો બંને પ્રકારના અરીસાની પરાવર્તક સપાટી અંતર્ગોળની અંદરની તરફ હોય છે, બહાર બળગોળની બહારની તરફ ઉપસેલી હશે, બરાબર. તો આ તમારો ટોપિક છે ગોલીય અરીસા.